નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આપ સર્વે દર્શક મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને હું છું મિતલ પટેલ. નિર્માણ પલ્સ કાર્યક્રમ આજે 15 ઓગસ્ટની ઉજવણી કરી રહ્યું છે. 15 ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ દિવસ, સ્વતંત્ર દિવસ. સમગ્ર ભારતવર્ષમાં જ્યાં જ્યાં ભારતીયો વસવાટ કરે છે ત્યાં ત્યાં આપણા રાષ્ટ્રીય તહેવારની ઉજવણી તેઓ ધામધૂમથી કરતા હોય છે. નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આજે આપણે સ્વતંત્ર સેનાનીઓને યાદ કરીશું, સાથે સાથે દેશભક્તિના ગીતો આજે સિંગરો છે, ગાયકો છે, તેમના મુખે સાંભળીશું. તો ચાલો સાથે મળીને દેશભક્તિના ગીતોને નિર્માણ પલ્સ કાર્યક્રમમાં માણીએ. નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે અને આજે દેશભક્તિના ગીતો તમે અમને સંભળાવવાના છો. આપનું નામ શું છે? મારું નામ યોમેશ જાની. અને તમે કેટલા વર્ષોથી સોંગ ગાઈ રહ્યા છો? આમ તો નાનપણથી ગીતો ગાઉં છું, પણ હમણે છેલ્લા લગભગ 2014થી મેં ફરીથી ગાવાનું શરૂ કર્યું છે. અને આજે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં અમારા દર્શક મિત્રો માટે કયા દેશભક્તિના ગીતો લઈને આવ્યા છો? આમ તો ઘણા બધા ગીતો છે, એ મેરે પ્યારે વતન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, આઈ લવ માય ઇન્ડિયા જેવા ગીતો અમે લીધા છે. તો મિત્રો, આજે દેશભક્તિના ગીતો નિર્માણ પલ્સમાં સાથે મળીને માણીએ. ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, ફિર ભી દિલ હૈ
શું નામ છે આપનું? સોનલ ગજ્જર. અને સોનલબેન, તમે કયા દેશભક્તિના ગીતો આજે અમારા દર્શક મિત્રો માટે નિર્માણ પલ્સ કાર્યક્રમમાં લઈને આવ્યા છો? એ મેરે વતન કે લોગો અને હર કરમ અપના કરેંગે, એ તો મારું પણ ખૂબ જ ફેવરેટ છે. અને તમે કેટલા વર્ષોથી સિંગિંગ કરી રહ્યા છો? હું છેલ્લા 7 વર્ષથી સિંગિંગ કરું છું. નાનપણથી જ મને શોખ હતો, પણ હમણાં હું સિંગિંગ લાઈનમાં હું બહાર આવી. તો આજે ઘણા એવા સિનિયર જે સિંગરો છે અને ઉભરતા સિંગરો છે કે તેમને પોતાની શરૂઆત પણ કરી છે સિંગિંગ કરિયરમાં, તો એમના મુખે આજે આપણને દેશભક્તિના ગીતો સાંભળવા મળશે. જબ તક થી સાંસ લડી હો
શું નામ છે આપનું? રેખા શાહ. રેખાજી, તમે કેટલા વર્ષોથી સિંગિંગ સાથે જોડાયેલા છો? સિંગિંગ તો નાનપણથી મને શોખ છે અને હું ગાતી પણ રહી છું, પણ વચ્ચે વચ્ચે થોડુંક બ્રેક જેમ આપણા જીવનમાં થતું હોય, અને લગભગ 2-3 વર્ષથી હું કન્ટિન્યુઅસ ગાઈ છું. આજે નિર્માણ પસ કાર્યક્રમમાં કયા દેશભક્તિના ગીતો લઈને આવ્યા છો? છોડો કલ કી બાતેં, આઈ લવ માય ઇન્ડિયા. છોડો કલ કી બાતે, કલ કી બાત પુરાની, નયે તોર પર લિખેંગે હમ મિલકર નઈ કહાની. 15 ઓગસ્ટ સ્વતંત્ર દિવસ આપણો રાષ્ટ્રીય તહેવાર છે, તો તમે અમારા દર્શક મિત્રોને શું કહેવા માગશો? આપણે દરેક દિવસને આઝાદ દિવસ તરીકે આપણે મનાવીએ તો ખૂબ જ સારું રહેશે. કોઈ પણ જાતના ભેદભાવ વગર આપણે મળીને આપણા દેશના ઉત્થાન માટે કામ કરીએ સૌ, તો બહુ જ સારું રહેશે. એક મેસેજ આપવા માગું છું બધાને, ખાસ કરીને યુવા જે આપણી પેઢી છે એમને. અને 2 લાઇન્સમાં કશું કહેવા માગું તો આપણા શહીદો માટે એવું કહેવું છે મારે કે સલામ હૈ ઉન શહીદો કો જો કહીં ખો ગયે, હમે આઝાદી દેકે હમારે વતન કો આઝાદ કરકે ખુદ સો ગયે. તો આપણા દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાનું લોહી વહેરાવ્યું છે, સ્વતંત્ર સેનાનીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, કેટલાય પરિવારમાંથી વડીલો ગુમાવ્યા છે ત્યારે આપણને આઝાદી મળી છે. તો આનો આપણે ઉપયોગ જે રીતે કરી રહ્યા છે તેને એક ક્ષણભર ઊભા રહી અને વિચારવાની જરૂર છે કે આપણા દેશમાં આપણે જે રીતે જીવી રહ્યા છે એના પાછળ અનેક લોકોએ બલિદાન આપ્યા છે. તો દેશભક્તિના ગીતો આજે આપણે સાથે મળીને નિર્માણ પલ્સ કાર્યક્રમમાં માણીએ. Michael Deka, Elvis Deka, sab dekha meri
નિર્માણ પલ્સ કાર્યક્રમમાં આજે આપણે દેશભક્તિના ગીતોને માણ્યા. છોડો કલકી બાતે, કલકી બાત પુરાની, નયે દોર મેં લિખેંગે મિલકર નહીં કહાની. આશા રાખીએ કે આવનારા વર્ષોમાં આપણો ભારત દેશ પ્રગતિના પંથે પહોંચે અને જે પણ વર્તમાન સમયની મહામારી સામે આપણે ઝઝૂમી રહ્યા છે એ મહામારીનો જલ્દીથી નાશ થાય અને આપણે દિન પ્રતિદિન પ્રગતિ કરતા રહીએ. નિર્માણ પર્સ કાર્યક્રમ તમારા માટે આવી જ રીતે નિત નવા કાર્યક્રમો લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. ભારત માતા કી જય.